राजकोटमां जनाना होस्पिटलना बांधकाममां भूल थई छे। कॉन्ट्राक्टर अने उच्च अधिकारीनी भूल सामे आवी। होस्पिटलमां रिफ्यूज एरिया मूकवानुं ज भूली गया छे। लोकार्पण पहेला रिफ्यूज एरियानी भूल सामे आवी छे। चार माळमां फरीथी भांगतोड करी रह्या छे अने रिफ्यूज एरिया मूकवामां आवशे। भૂલના કારણે સરકારનો લાખો રૂપિયાનું નુકસાન થશે। तो राजकोटमां नवी निर्माण पामी रहेली जनाना होस्पिटलना बांधकाममां मोटी भूल सामे आवी छे। कॉन्ट्राक्टर अने उच्च अधिकारीओनी भूल सामे आवी छे, जेना कारणे सरकारने लाखो रूपियानुं नुकसान थशे। होस्पिटलमां रिफ्यूज एरिया मूकवानुं ज कॉन्ट्राक्टर भूली गया छे। હોસ્પિટલના લોકાર્પણ પહેલા રિફ્યુઝ એરિયાની ભૂલ સામે આવી છે, જેના કારણે હવેથી તોડફોડ કરવામાં આવશે અને રિફ્યુઝ જગ્યાનો બનાવવામાં આવશે। તો હોસ્પિટલના લેઆઉટ, નકશા અને પ્લાનમાં ભૂલ રહી જતા સરકારને વધારાનો ખર્ચ પણ ચૂકવવો પડશે। હોસ્પિટલમાં રિફ્યુઝ એરિયા ન મુકાતા ફાયર એનઓસી નથી આપવામાં આવી। હોસ્પિટલના ચાર માળમાં ફરીથી ભાંગતોડ કરી રિફ્યુઝ એરિયા મૂકવામાં આવશે। रिफ्यूज एरिया में लोखंडनी प्लेट मुकवामां आवशे, जेमां 35-40 लाखनो खर्च वधी जशे। कॉन्ट्राक्टर अने तंत्रना उच्च अधिकारीना भूलना कारणे आजे सरकारने लाखो रूपियानो नुकसान थशे। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, નવી હોસ્પિટલ બની રહી છે જનાના, જેમાં કોન્ટ્રાક્ટરોની મોટી ભૂલ સામે આવી છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડશે। बिल्कुल भाविनी, हूँ तमने सीधा दृश्य बतावा मांगीश के नवी बनी ने तैयार थेली आ जनाना होस्पिटल छे। लगभग 150 करोड़ रुपयाना खर्चे आ होस्पिटल बनावामां आवी छे, परंतु कॉन्ट्राक्टर नी भूलना कारणे रिफ्यूज एरिया छे ते मूकवामां नथी आव्यो। एक थी चार माळ सुधी हवे तोड़फोड़ करवामां आवशे, त्यारबाद त्यां लोखंडनी प्लेटो मूकवामां आवशे अने फरीथी आ जनाना होस्पिटल ने एनओसी माटे फायर બ્રિગેડમાં જે કોન્ટ્રાક્ટરની ફાઇલ છે તે મૂકવામાં આવશે। ફાયર બ્રિગેડનું કહેવું છે કે એક થી ચાર માળની અંદર રિફ્યુઝ એરિયા છોડવામાં નથી આવ્યો, તેના કારણે અકસ્માત સમયે મોટી ખાના ખરાબી સર્જાઈ શકે છે। એટલે આ વાતને લઈને હજુ સુધી ફાયર વિભાગે એનઓસી નથી આપ્યું। શક્યતા હતી કે ડિસેમ્બરના અંતની અંદર આ જનાના હોસ્પિટલ છે તેને ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ હવે એક મહિના જેટલો વધારાનો સમય છે તે આ હોસ્પિટલને ખુલ્લો મૂકતા રાખશે। સૌથી મોટો સવાલ એ છે કે કોન્ટ્રાક્ટર અવળો મોટો કોન્ટ્રાક્ટ રાખે છે, પરંતુ તેમને રિફ્યુઝ એરિયા છોડવો જોઈએ એવી જે સમજ છે તે ન હતી, અને તેના કારણે સરકારી તંત્ર છે તેમને લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે। હવે આ નુકસાનની ભરપાઈ શું સરકારી તંત્ર કરશે કે પછી કોન્ટ્રાક્ટરના ખિસ્સામાંથી લેવાશે, તે સૌથી મોટો સવાલ છે। પરંતુ એક મહિના સુધી હજુ પણ હોસ્પિટલ છે તે બંધ જ રહેશે। તૈયાર થયેલી હોસ્પિટલ છે તે લોકોના ઉપયોગમાં નહીં આવે, અને તેના કારણે જે ઉદ્ઘાટનનું કામ છે એ પણ પાછું ઠેલાવવામાં આવી રહ્યું છે। આભાર માહિતી માટે। અને આગળ વાત કરીએ તો સુરતમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી લૂંટ ચલાવવામાં આવી છે। ઉત્તરાયણ વિસ્તારમાં વૃદ્ધને છરીના ઘા ચીકી લૂંટ ચલાવાઈ, વૃદ્ધ પાસેથી મોબાઈલ રોકડની લૂંટ ચલાવવામાં આવી। રિક્ષામાં બેસેલા ત્રણ લૂંટારૂએ લૂંટને અંજામ આપ્યો છે। ભોગ બનનાર રામજી આંબલિયા બોટાદના વતની છે, તો ઉત્તરાયણ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાયા છે। મનીષ, હવે રિક્ષામાં જતા પણ લોકો ધ્યાન રાખવું પડશે, કારણ કે લૂંટારૂ ટોળકીઓ ગમે ત્યાં સક્રિય થઈ રહી છે। ભાવિની, સાચી વાત છે, સુરત શહેરમાં ફરીથી જે રિક્ષામાં લૂંટ કરતી ટોળકી છે તે સક્રિય થઈ છે। આ વખતે જે કહેવાય છે વૃદ્ધને ટાર્ગેટ બનાવ્યો હતો, વૃદ્ધ ને પેસેન્જર તરીકે બેસાડ્યા હતા, ત્યારબાદ ઉત્તરાયણના બ્રિજ નીચે લઈ ગયા હતા અને ત્યાં આગળ ચાર જેટલા ચપ્પુના ઘા ઝીકી અને જે વૃદ્ધ પાસેથી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। જે વૃદ્ધને ત્યાં જ ફેંકીને જે કહેવાય છે જે મુકુદ ચાલ્યા ગયા હતા, ત્યારે જે વૃદ્ધે જે તે પરિવારને જાણ કરી હતી, પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે સુરત શહેરની જે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ છે તે લૂંટારૂ ટોળકીને શોધવા માટે સક્રિય થઈ હતી, ત્યારે જે કહેવાય છે ક્રાઇમ બ્રાન્ચે આ લૂંટારૂ ટોળકીને પકડવા માટે જે કહેવાય છે સફળતા મળી છે અને બે જેટલા લૂંટારૂને ઝડપી પાડ્યા છે। પરંતુ જે રીતના લૂંટ ચલાવવામાં આવે છે, વૃદ્ધને ઘા ચૂકી દેવામાં આવે છે, ત્યારે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે, તેમને હોસ્પિટલ ખસેડવાની પણ નોબત આવી છે। આભાર માહિતી માટે। તો રાજકોટમાં ગરમ વસ્ત્રોને લઈ શિક્ષણ અધિકારીનું પત્ર, ચોક્કસ કલર કે ડિઝાઇનના સ્વેટર પહેરવા, દબાણ નહીં કરવા તે માટે આ
पत्र आपवामां आव्यो छे। तो खानगी स्कूल मैनेजमेंट चौक्स जैकेट पहेरवा दबाण नहीं करी शके। विद्यार्थियों मनपसंद गरम वस्त्रों पहेरी सकशे। राजकोट जिला शिक्षणाधिकारीए परिपत्र जाहेर कर्यो छे। शियाळानी ऋतुने ध्यानमां राखी राजकोटनी तमाम शाळाओमां गरम वस्त्रोने लई जिला शिक्षणाधिकारीए परिपत्र जाहेर कर्यो छे। घणी स्कूलोमां आपणे जोता होईए छीए कि एक ज कलरना स्वेटर पहेरवा, आज प्रकारना स्वेटर पहेरीने શાળાએ આવું તેવું વારંવાર વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે। નિયમો ખાસ બનાવવામાં આવતા હોય છે કે એક જ જેવો કલર હોવો જોઈએ। આજ કલરના કપડાં પહેરી બાળકોએ આવવાનું રહેશે, જેના કારણે સ્વેટર હોવા છતાં માતા પિતાને જે તે કલરના નવા ખરીદવા પડતા હોય છે। परंतु राजकोटमां परिपत्र शिक्षणाधिकारी तरफथी बहार पाडवामां आव्यो छे, जेमां कहेवामां आव्यु छे कि कोईपण एवा कलरना फिक्स कपड़ा पहेरी नहीं, परंतु तमे जे ते बाळकोने पोतानी रीते डिजाइनवाळा कपड़ा पहेरावी शको छो। राजकोट शहर तथा जिल्लानी तमाम शाळाओने एक परिपत्र करवामां आव्यो छे। जे परिपत्रमां जणाव्यु छे कि शियाळनी ऋतुने ध्यानमां लईने विद्यार्थी अनुकूल रहे तेवा यूनिफॉर्मनी साथे गरम वस्त्र पहेरवानी पण छूट आपवानी रहेशे। अच्छा बेन, अमुक स्कूलो छे ए कड़क वलण अपनावती होय छे के पोताना कलरना ड्रेस अथवा तो पोतानी जे डिजाइन छे ए प्रकारना जे स्वेटर पहेरवा अथवा तो जर्सी पहेरवी, तो एने लईने स्कूलो सामे कोई जी ए बाबतनी कोई फरियाद अमने मळशे अथवा तो स्कूल तपास दरमियान के शाळा मुलाकात दरमियान अधिकारी द्वारा जो अमने कई जाणवा मळशे तो चोक्कसथी एमनी सामे सरकारी नियम अनुसार कार्यवाही करवामां आवशे। दरेक सरकारी शाळाने ग्रांटेड अने सेल्फ फाइनेंस शहर तथा जिल्लानी शाळाओने परिपत्रित कर्यो छे। विद्यार्थी पोताना शरीरने अनुकूल रहे, ठंडीथी बची शके तेवा कोई पण गरम वस्त्र पहेरी शकशे। દરેક વસ્તુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આસમાને પહોંચેલા સોના ચાંદીના ભાવ હવે થોડા ઓછા થયા છે। સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે રાહતના સમાચાર। માર્કેટમાં ઉછાળા વચ્ચે સોના ચાંદીના ભાવ ગગડ્યા છે। આજે સોનામાં પ્રતિ 10 ગ્રામે રૂપિયા 1700નો કડાકો થયો છે, તો ચાંદીમાં પ્રતિ કિલો 3000 રૂપિયા ઘટ્યા છે। આજે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ ઘટીને 64270 થઈ ગયો છે, તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો 76800 રૂપિયા થયો છે। સોના ચાંદીની ખરીદી કરતા લોકો માટે રાહતના સમાચાર છે। તો 65000ને પાર જે ભાવ પહોંચ્યો હતો તે હવે ઘટ્યો છે, ભાવમાં ઘટાડો નોંધાયો છે, હવે ભાવ 64000ની આસપાસ થઈ ગયો છે। અને અન્ય સમાચારની વાત, ગરોબોની કસ્તુરી ફરી એકવાર મોંઘી થઈ ગઈ છે। અમદાવાદમાં ડુંગળીના ભાવમાં ભડકો થયો છે। ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે। ડુંગળીના ભાવ વધતા જનતા બેહાલ થઈ છે। બે દિવસ પહેલા ડુંગળીના ભાવ 50 રૂપિયા હતા। ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ડુંગળીના ભાવમાં પહેલા રૂપિયા 20 હતો, જે હવે સીધો જ 80 થઈ ગયો છે। મધ્યમ વર્ગીય પરિવારોને જ ન પોસાય તો ગરીબોનું પણ શું થશે તે પણ હવે સવાલ થઈ ગયા છે, કારણ કે દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। અત્યારે શિયાળાની સિઝન છે, એમ તો શિયાળાની સિઝનમાં શાકભાજીના ભાવ સૌથી ઓછા હોય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે ભાવ વધારો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે। અભી તો દેખીએ, પહેલે 20 મે મિલતે થે, ફિર 35 મે હુઆ, ફિર 40 મે, અભી તો સીધા 80 મે હો ગયા હૈ। હમારે એરિયામે 80-90 મે મિલ રહા હૈ। હમ ચલો દૂસરે બડે માર્કેટ મે લેને કે લિયે આયે તો યહાં ભી વોહી રેટ હૈ। અભી તો રૂટીન મે જો ખાતે ના વો ઓનિયન ઓર ટોમેટો હી હૈ, ઉસકા પ્રાઇસ હી અભી બઢ જાયે તો ગરીબ, ચલો અભી તો મિડિલ ક્લાસ હૈ હમને તો પતા ચલા, મગર જો લો ક્લાસ હૈ વો લોગ ક્યાં કર સકતે। गवर्नमेंट से वही अपील है, कुछ भी रूटीन में जो खाते सब्जी खाते हैं ना, उसका रेट थोड़ा लो करे तो फैमिली के लिए अच्छा होता है। ગરીબોની કસ્તુરી ફરી એક વખત મોંઘી થઈ છે। ડુંગળીના ભાવની અંદર ભડકો સામે આવી રહ્યો છે। જે રીતે ડુંગળીના ભાવ છે કે જે 35-40 રૂપિયા હતા તે વધીને હાલ 80-90 રૂપિયે બોલાઈ રહ્યા છે। અલગ અલગ વિસ્તારોની અંદર ડુંગળીના અલગ અલગ ભાવ છે તે સામે આવી રહ્યા છે, જેને લઈને ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે। અને ડુંગળીના ભાવ વધતા હવે રસોડાની રોનક છે તે પણ ફીકી પડી ગઈ છે, કારણ કે જે રીતે ભાવ સતત વધી રહ્યો છે અને મધ્યમ વર્ગીય પરિવારનું જે બજેટ છે તે તો
ખોરવાઈ રહ્યું છે, પરંતુ જે ગરીબો માટે આજે કસ્તુરી છે તે મોંઘી થઈ છે, ત્યારે ગૃહિણીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આજે ડુંગળીનો ભાવ વધી રહ્યો છે તેને અંકુશમાં લાવવો જોઈએ, કારણ કે દરેકે દરેક શાકભાજી મોંઘા થયા છે ને એમાં હવે જે ડુંગળીના ભાવ છે તે પણ વધી જતા ફરી એક વખત મોંઘવારીનો માર મધ્યમ વર્ગીય પરિવારોને સહન કરવાનો વારો આવી રહ્યો છે। प्रधानमंत्री मोदी 17 डिसेम्बरे गुजरात आवे तेवी शक्यताओ छे। सूरतना ड्रीम सीटी हीरा बोट्सनुं उद्घाटन करे तेवी शक्यताओ छे। सूरत एरपोर्टने विस्तरण योजनानुं अनावरण करशे। तो 15 माळना बोट्स टावरमां 4500 डायमंड ट्रेडर्सनी ऑफिस आवेली छे। तो कार्यक्रम मुद्दे हजु पीएमओ तरफथी सत्तावार कोई ज जानकारी आपवामां नथी आवी, परंतु शक्यताओ एवी छे के 17 डिसेम्बरे प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात आवी शके छे। छेल्ले 30-31 ऑक्टोबरे प्रधानमंत्री मोदी गुजरात आव्या हता। वधु अपडेट साथे संवाददाता हिरेन अमारी साथे जोडाई गया छे। हिरेन, प्रधानमंत्री नरेन्द्र मोदी 17 डिसेम्बरे गुजरात आवे तेवी शक्यताओ? 17 डिसेम्बर अथवा तो त्यार पछी कोई पण समय प्रधानमंत्री नरेन्द्र मोदी नो गुजरात प्रवास नु आयोजन थई शके छे। 17મીએ संभवतः सूरत खाते एक कार्यक्रम नु आयोजन करवामां आवी रह्युं छे, जेमां ड्रीम सिटी हीरा बोट्स जे तैयार थयेलू छे के ज्यां दिवाळी समये तेनुं लोकार्पण करी अने केटलाक उद्योगपतिओए त्यां दुकानो पण शुरू करी छे, पोताना कामगीरी शुरू करी छे। ए हीरा बोट्सनुं प्रधानमंत्री नरेन्द्र मोदीना हस्ते आधिकारिक रीते शुरुआत करावानो कार्यक्रमनो उद्घाटननी कार्यक्रम छे ते आयोजन थई रह्युं छे। साथे सूरत एरपोर्ट नुं जे एक्सटेन्शन करवामां आव्युं छे के जेमां इंटरनेशनल फ्लाइटो अने अन्य फ्लाइटो पण आवे छे एनुं पण आयोजन साथे थई शके छे। आ उपरांत अन्य जे मोटा प्रोजेक्ट गुजरातमां चाली रह्या छे ने जे पूर्णताना आरे छे एवा प्रोजेक्ट ने पण आवरी अने अन्य कार्यक्रम करजे के केम तेने लईने आखरी ओप आपवामां आवी रह्यो छे। आ कार्यक्रम ने लई प्रधानमंत्री कार्यालय तरफथी अंतिम मंजूरी मळ्या बाद कार्यक्रम ने आयोजन करवामां आवशे। स्वाभाविक रीते लोकसभानी चूंटणी हवे जेम नजीक आवती रही छे तेम दर महीने एक कार्यक्रम प्रधानमंत्रीनो गुजरातमां आयोजन थशे। આભાર માહિતી માટે।